नमस्कार विद्यार्थी मित्रों, रेलकट परिवार वती हूं मेशवा आजना वीडियो लेक्चर में आपનું હાર્દિક સ્વાગત કરું છું। विद्यार्थी मित्रों, આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર પ્રકરણ નંબર 9 મૂળભૂત હકો મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જે મૂળભૂત હકો છે આપણા, જે 6 આપણને હક બંધારણ તરફથી આપવામાં આવ્યા છે, તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી। પરંતુ આપણે જાણીએ છીએ કે જો આપણે હક ભોગવવો હોય તો એની સાથે કેટલીક મહત્વની ફરજો પણ છે, એ ફરજો પણ નિભાવવી જરૂરી છે। તો જેમ આપણને આપણા બંધારણ દ્વારા મૂળભૂત હકો આપવામાં આવ્યા છે, એવી જ રીતે આપણને આપણા બંધારણમાં કેટલીક મૂળભૂત ફરજો પણ દર્શાવવામાં આવી છે અને તે આપણે એક ભારતીય નાગરિક તરીકે નિભાવે એ ફરજોનું ફરજિયાત પાલન કરીએ એ પણ ખૂબ જરૂરી છે। તો આપણે અગાઉ પણ કીધેલું છે કે સિક્કાની જેમ બે બાજુ છે, એમ હક અને ફરજ પણ સિક્કાની બે બાજુ જેવી જ છે। હક હોય તો ફરજ હોય અને ફરજ હોય તો આપોઆપ આપણને હક મળે છે। તો આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી મૂળભૂત ફરજો વિશે ચર્ચા કરવાની છે। તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે મૂળભૂત ફરજો। વિદ્યાર્થી મિત્રો, ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો હકો કરતા ફરજો પ્રત્યે વધુ સભાન હતા। મતલબ કે આપણે એક ઉદાહરણ લઈએ, તમે બધા જ રામાયણથી પરિચિત છો, બરાબર ને? અને આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર રાજાશાહી હતી ત્યારે મોટો પુત્ર જ પિતાની જગ્યાએ રાજગાદી સંભાળે, એમ આઈ રાઈટ? બરાબર છે ને? તો એવી રીતે જો આપણે જાણીએ છીએ કે રામાયણની અંદર રામ છે એમને વનમાં મોકલવામાં આવ્યા હતા, ક્યારે? જ્યારે એમનો રાજ્ય અભિષેક કરવાનો હોય ને ત્યારે। તો જો રાજા બનવું એનો હક હતો ને, કારણ કે દશરથના મોટા પુત્ર હતા, એનો હક છે। પરંતુ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એની ફરજ હતી, એ ફરજ સ્વરૂપે જ એમણે 14 વર્ષ વનમાં ગુજાર્યા। તો જુઓ, હક કરતા પહેલા એને શેને મહત્વ આપ્યું? ફરજોને। તો આપણે કહી શકીએ પ્રાચીન સમયથી જ લોકો હકો કરતા ફરજો પ્રત્યે વધારે સભાન હતા, સભાન એટલે વધારે જાગૃત હતા, તો ફરજોનું વધારે પાલન કરતા। આપણે નચિકેતાની વાત પણ જાણીએ છીએ કે પિતાની આજ્ઞાનું પાલન કરીને યુવરાજ પાસે જવા તૈયાર થઈ છે। પ્રહલાદની વાતને પણ જાણીએ છીએ કે પિતાની આજ્ઞાનું પાલન કરીને પોતાની ફરજ સમજીને, પિતાની આજ્ઞાને પોતાની પાલન કરવું એની ફરજ સમજતા હતા। શ્રી કૃષ્ણ અને સુદામાની વાર્તા પણ આપણે જાણીએ છીએ કે સાંદીપ શાસ્ત્ર હાદીપતિ ઋષિ હતા, એના આશ્રમમાં એને ખબર છે, છતાંય જંગલમાં લાકડા લેવા વહી આવ્યા, કેમ? પોતાની ફરજ છે। તો એમ પ્રાચીન સમયથી જ લોકો ફરજો પ્રત્યે કેવા હતા? તો કે વધુ સભાન હતા। આગળ વાત કરીએ, જેમ નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે, તેમ નાગરિકોને કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ 1976 માં જે બંધારણમાં સુધારો થયો તે મુજબ કરવામાં આવ્યો છે કે આપણને જે મૂળભૂત હકો મળ્યા છે એમ આપણને 1976 ની અંદર બંધારણમાં કેટલાક સુધારો કરીને મૂળભૂત ફરજોનો સમાવેશ પણ એની અંદર કરવામાં આવ્યો છે। ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા શા માટે આપણને ફરજો આપે છે? જો આપણે ભારતીય નાગરિક છીએ તો આ મૂળભૂત ફરજોનો સમાવેશ શા માટે કરવામાં આવ્યો? તો કે નાગરિકની અંદર દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના અને કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્ય પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવીને રાષ્ટ્રની ઉન્નતિ થાય, દેશની ઉન્નતિ થાય અને તે માટે દરેક નાગરિક પ્રતિબદ્ધ બને, પ્રતિબદ્ધ એટલે તૈયાર થાય, તે કરવાનો હેતુ હતો। આ મૂળભૂત ફરજો બંધારણમાં શા માટે રાખવામાં આવી? તો કે દરેક નાગરિકની અંદર દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના અને ઉચ્ચ આદર્શો છે અને મૂલ્યો છે એની ભાવનાની અંદર વિકસે અને જેના દ્વારા દેશની ઉન્નતિ, ઉન્નતિ એટલે વિકાસ છે, એ કરવાનો આનો હેતુ છે। રાષ્ટ્રની એકતા, આપણે આગળ વાત કરીએ, રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ, મતલબ જે ભારતની સાર્વભૂમિ છે, મતલબ આખો ભારત છે, એ ભારતના રક્ષણમાં પ્રત્યેક નાગરિક પોતાનું યથાશક્તિ યોગદાન આપે, મતલબ પોતાની કેપેસિટી મુજબ દરેક નાગરિક છે દેશના રક્ષણમાં પોતાનું યોગદાન આપે, તે થકી સમાજમાં શાંતિ, સલામતી, સદભાવના, સંવાદિતા એકબીજા અંદર, આપણે કહીએ કે ભાઈ આમ વાત સંવાદ થાય અને સંવાદ થાય ત્યારે એકબીજાની નજીક આવી શકાય, તો એ જે ભાવના છે એ સંવાદિતા કહેવાય, સંવાદિતા
અને કોમી એકલાસી અલગ અલગ કોમ વચ્ચે એકતાની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યે છે કે જો રાષ્ટ્રની અખંડિતતા એકતા સાર્વભૌમત્વનું રક્ષણ દરેક નાગરિકે કરવું પોતાની શક્તિ મુજબ આ ઉપરાંત સમાજમાં શાંતિ સલામતી સદભાવના સંવાદિતતા અને કોમી એકતા છે એકલાસ એકતા કોમી એકતાની ભાવના દરેકમાં જળવાય રહે એ કર્તવ્ય કર્તવ્યની સમાન અને શુદ્ધ કયો એટલે ફરજ એ ફરજ દરેક નાગરિકનું પોતાના દેશ અને સમાજ પ્રત્યે જે દરેક સમાજને ટકાવી રાખવા માટે ખૂબ જરૂરી છે તેનું સ્મરણ કરાવવાનો આ હેતુ છે મતલબ તેને યાદ કરાવવાનો આ મૂળભૂત ફરજો દ્વારા આપણને યાદ કરાવવા માટે આ મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે આમ તો આપણે વાત કરીએ તો કે દરેક પાઠ્યપુસ્તક હોય આપણા ગુજરાતી આપણે જાણીએ છીએ કે આપણે ગુજરાતના દરેક પાઠ્યપુસ્તકમાં જે આગળના પાના ઉપર આપણે વાત કરીએ તો આપણે એક મૂળભૂત ફરજો દર્શાવવામાં આવે છે ઇંગ્લિશમાં તેને ફંડામેન્ટલ ડ્યુટીઝ કહેવાય ઇંગ્લિશમાં શું કહે છે ફંડામેન્ટલ ડ્યુટીઝ તો આ મૂળભૂત ફરજો છે એ દરેક પાઠ્યપુસ્તકની અંદર આગળ શું કામ આપવામાં આવી છે સે ચાવડે બધા ચોપડીમાં મૂકી છે ભાઈ એક સમાધિ ચોપડીમાં મૂકી આવો સમજાશે સમાધિ ચોપડી છે સમાધિ આપણે આગળ લઈ જવાનું કામ સમાજ વિજ્ઞાન કરે એવું નથી ભાઈ દરેક વિષયની અંદર આ આગળ ફરજો દર્શાવવામાં આવી છે કે તો કે આપણે એવો ભવિષ્યનો નાગરિક બનાવવાનો છે કે જે રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ ભાવના જેની અંદર વિકસે તો એના માટે જે આપણા પાઠ્યપુસ્તકમાં આગળના પાના ઉપર આપણે કહીએ કે આ મૂળભૂત ફરજો છે દર્શાવવામાં આવી છે તો આ મૂળભૂત ફરજો કઈ છે કેટલી છે તો કે 11 છે બંધારણનો સમાવેશ ક્યાં થયો છે તો કે બંધારણની અંદર કલમ નંબર 51 ક એની અંદર આ મૂળભૂત ફરજો આપવામાં આવી છે તો મૂળભૂત ફરજોનો આપણે એડ્રેસ કરીએ વિદ્યાર્થી મિત્રો તો પહેલી ફરજ આપણે જોઈએ ફર્સ્ટ પહેલી ફરજ શું છે પહેલી ફરજ તો બંધારણનું પાલન કરવું બંધારણમાં જે જોગવાઈઓ આપવામાં આવી છે એનું દરેક ભારતીય નાગરિકે ફરજિયાતપણે પાલન કરવું એ આપણી પહેલી ફરજ છે આગળ તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો બંધારણમાં જે આદર્શ આપણે આપ્યા છે જેમ કે આપણે આગળ ભણી ગયા છે અમુકની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ અમે ભારતીય નાગરિકો એની અંદર સૌ સમાનતા છે સ્વતંત્રતા છે ન્યાય છે એકતા છે આ બધા જે આદર્શો છે ઉચ્ચ આદર્શો છે એ આદર્શો મહત્વની સંસ્થાઓ જેમ કે સંસદ છે આપણી સર્વોચ્ચ અદાલત છે આ આપણા દેશની મહત્વની સંસ્થાઓ છે સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ નીચે પડેલું ના હોય અને જો ભૂલથી કોઈ અજાણતા નીચે પડ્યો હોય એને ઉચ્ચ સ્થાને લગાવવો એ આપણી ફરજ છે કારણ કે આપણા દેશનું જે પ્રતીક છે એને ક્યારેય પણ એનો અનાદર થાય એ થવો જોઈએ ને એનો હંમેશા આદર જળવાય રહે એ ખૂબ જરૂરી છે એ પણ આપણી બધાની ફરજ છે તમને બધાને ખબર છે એક વખત મારે અહીંયા તમને જરૂર કહેવી છે કે જ્યારે પણ આપણા રાષ્ટ્રીય તહેવારો હોય 26 જાન્યુઆરી હોય 15 ઓગસ્ટ હોય હમણાં જ આવશે 15 ઓગસ્ટ તમને ખ્યાલ છે તો એ 15 ઓગસ્ટના દિવસે બધાની અંદર એક હાર દેશ ભાવના જાગી જાય કોઈ અહીંયા ધ્વજ લગાવે કોઈ હાથમાં આવી ફરે અને બીજા દિવસે જોવો તો જ્યાં તેના પર એક વસ્તુ તમે દેશનું ભવિષ્ય જુઓ કેટલાક છે મૂર્ખાઓ એ જે ભૂલ કરે છે એને સુધારવી એ આપણી મહત્વની ફરજ છે જ્યારે પણ તમને કઈ કોઈ પણ જગ્યાએ આવું દેખાય તો પ્રેમથી એ વ્યક્તિને સમજાવો એ ન કરે તો આપણે જાતે એનું પાલન કરવું એ જ આપણી મહત્વની ફરજ છે બરાબર આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો બીજી ફરજ તો કે સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો ઉદાત્ત ઊંચા શ્રેષ્ઠ કે સ્વાતંત્ર્ય સંગ્રામ આપણે જાણીએ છીએ કે આઝાદી માટે આપણે ઘણી લાંબી લડત લડ્યા અને એ પછી આપણે આ મહામૂલ્ય આઝાદી મળી છે તો એ આઝાદી વખતે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જે આપણા ઉચ્ચ વિચારો છે અને એમાંથી જે પ્રેરણાદાયી આદર્શો આપણને પ્રાપ્ત થયા છે એનો પણ આપણે આદર કરવો જોઈએ અને એનું શું કરવું જોઈએ એ અનુસાર વર્તવું જોઈએ એને આપણે જીવનમાં ઉતારીને એના મુજબ પાલન કરવું જોઈએ બરાબર ત્રીજી આપણે જોઈએ ફરજ કે ભારતના સાર્વભૌમત્વ મેમરે વાત કરી સમગ્ર ભારત ભૂમિ
ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું સમર્થન કરો મતલબ સમર્થન કરો એટલે સાંસદ દ્વારા કે ભારતનું સાર્વભૌમત્વ જળવાઈ રહે એકતા જળવાઈ રહે અને એક અખંડિતતા એક અખંડ ભારત બની રહે તેને હંમેશા એ જ બાબતને સમર્થન કરવું અને તેના રક્ષણ માટે પ્રયત્ન કરવો એ પણ આપણી ફરજ છે વિદ્યાર્થી મિત્રો આપણે હવે જોઈએ મહત્વની ચોથી ફરજ કે આપણી ચોથી ફરજ શું કહે છે તો કે જ્યારે જરૂર પડે ત્યારે અને હાંકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડાવું વિદ્યાર્થી મિત્રો મેં તમને એક વાત કરી હતી કે આપણે વાત કરી હતી સ્વતંત્રતાના હકની અંદર અને શોષણ સામે વિરોધના હકની અંદર આપણે વાત કરી હતી ખાસ તો કે જ્યારે પણ દેશની અંદર આપણી જરૂરિયાત ઊભી થાય ત્યારે જો આપણને કહેવામાં આવે કે તમે દેશની સેવામાં કે એના રક્ષણમાં જોડાઓ ત્યારે આપણે વાત કરી હતી કે શોષણ ન કરાય કરી હતી કે નહીં તો એ જ બાબત અહીંયા સમજવા જેવી છે કે જ્યારે પણ દેશને આપણી જરૂર પડી કારણ કે આપણાથી જ દેશ છે આપણે એમ કહીએ કે ભારત તો ભારત નામ બતાવ્યો કે છે નહીં ભારત નાગરિક થી તો નાગરિકો આપણે આપણા ઘરને આપણું ઘર હોય તો એ ઘર કોનું તો કે આપણું એટલે આપણાથી જ છે તો આપણા ઘરને જાળવવાની જવાબદારી કોની હોય આપણી હોય તો એમાં દેશ છે ને આખું આપણું ઘર છે એમ સમજી લેવાનું અને એને જ્યારે જરૂર પડે ત્યારે એ આપણે આપણું છે એટલા માટે જ્યારે જરૂર પડે ત્યારે એને હાંકલ કરવામાં આવે હાંકલ કરવી એટલે કે જ્યારે આપણે કહેવામાં કે ચાલો ત્યારે દેશનું રક્ષણ કરવા માટે અને દેશની રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું જોઈએ હંમેશા તૈયાર રહેવું જોઈએ અને ભાઈ કમલા જેમ કહો ભાઈ ક્યાં આવે આ ગીત હવે એક તો એક માઇન્ડ બમ્પશી મેળ આવ્યો રજા આવે ત્યાં સૌ એમ નહીં ભાઈ ઉત્સાહ ભેર જોડાવાનું છે આમ એમ કે ને ધનગનાડ હોવો જોઈએ કે દેશની સેવા માટે હંમેશા તૈયાર રહેવા જોઈએ જુસ્સા ભેરની અને જોડાવવો જોઈએ અને આપણી મહત્વની ફરજ છે આગળ વાત કરી દીધી મિત્રો ફરજ નંબર 5 કે ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી જો વસુદેવ કુટુંબકમમાં આપણે માનીએ છીએ વિશ્વ એક કુટુંબ છે તો દરેક લોકોની અંદર ભાઈચારાની ભાવનાનો વિકાસ થાય દરેક લોકોમાં ભાઈચારાની ભાવનાની વૃદ્ધિ થાય વૃદ્ધિ એટલે વધારો થાય વૃદ્ધિ વધારો દર્શાવે છે અને લોકો વચ્ચે સંવાદિતતા સ્થાપવી લોકો વચ્ચે સંવાદિતતા મેં તમને હમણાં શું સંવાદિતતાની વાત કરી એકબીજાની નજીક આવે કારણ કે જ્યારે નજીક આવશે તો જ એકતા સ્થપાય ભાઈ તો જ ભાઈચારાની ભાવના બાકી તો આધા આધા મોટા મોટા હોય તો એકતા ના આવે બરાબર ને તો ખાસ લોકો વચ્ચે શું સંવાદિતતા સ્થાપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારનો ત્યાગ કરવો આ એક બહુ સમજવા જેવી બાબત છે આજકાલ ફિલ્મોની અસર બહુ વધી ગઈ છે ફિલ્મોમાં ડાયરેક્ટરે હીરો કીધું તાસી સોટી વગાડવાની કે બેન માહી જોવે ને પછી તો તમને ખબર જ છે તો આજના કેટલાક લોકો એમાંથી ખોટી બાબતો લે છે અને ખાસ સ્ત્રીઓની ગૌરવ જો જેમ આપણું સ્વાભિમાન હોય છે એમ દેશની સ્ત્રીઓનું પણ સ્વાભિમાન છે તો ખાસ એનું ગૌરવ જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે તો ખાસ સ્ત્રીઓના ગૌરવને હાનિ હાનિ એટલે નુકસાન ન થાય બરાબર નુકસાન પહોંચે એવી બાબતો હોય એવો વ્યવહાર ક્યારે કરવો ન જોઈએ એવો એવી બાબતોથી આપણે દૂર રહેવું જોઈએ બરાબર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો મૂળભૂત પ્રશ્ન નંબર 6 ખાસ અહીંયા જુઓ કે રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું કે આપણા દેશ છે એ વૈવિધ્યસભર વારસો ધરાવે છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ ભારત છે એનો વારસો ખૂબ જ ભાતીગળ વારસો છે એની અંદર કેટલી વિવિધતા છે તો એ આપણે સમૃદ્ધ અને સમન્વિત ઘણી બધી સંસ્કૃતિનું સમન્વય કરેલો છે એ સમન્વિત સાંસ્કૃતિક વારસાનું શું કરવું જોઈએ જતન કરવું જાળવી રાખવું જોઈએ જે આપણા પૂર્વજોએ આપણને ભેટ આપી છે એને જાળવીને આગળની પેઢી સુધી પહોંચે તે માટેનું જતન કરવું એ આપણા સૌની મહત્વની ફરજ છે એના પછી એક વિદ્યાર્થી મિત્રો સાતમી ફરજની વાત કરીએ તો કે જેમ આપણા પૂર્વજોએ આપણને કેટલો સાંસ્કૃતિક વારસો આપ્યો છે સાંસ્કૃતિક વારસાનો તમારા દસમામાં સાત પાર ભણવાના છે તમે દસમામાં જ્યારે આવશો ત્યારે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જન વારસો જેનું સર્જન કોણે કર્યું હોય માનવ જેમ કે મહેલો હોય કિલ્લા હોય ગુંબજ હોય ગુફાઓ હોય શિલ્પો હોય સ્થાપત્ય આ બધા સમજાય છે આ બધું માનવે બનાવ્યું એ સાંસ્કૃતિક વારસો પરંતુ આપણને કુદરત દ્વારા પણ કેટલો વારસો મળ્યો છે કુદરતે પણ આપણને મહત્વની ભેટ આપી છે જેમ કે જંગલો સરોવર નદી
અને વન્ય જીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ અને સમૃદ્ધ કરવું. જો આપણે કુદરત દ્વારા વારસો આપ્યો છે તો એને જાળવવાની જવાબદારી આપણી છે, બરાબર. અને આજે આપણે જાણીએ છીએ જો આને આપણે જાળવ્યું નથી, આજે જંગલો નષ્ટ કર્યા છે, બરાબર ને, સરસર નદી તળાવો ખોદી નાખ્યા છે, એના કારણે આપણે જાણીએ કેવી પાણીની સમસ્યા ઉભી થાય, એમ પર્યાવરણમાં પ્રદૂષણ કેટલું ફેલાઈ ગયું, ઓઝોન સ્તર પાતળું પડી ગયું, કેમ આને નુકસાન પહોંચાડ્યું. એટલે જો આને જાળવીશું ને તો આવી સમસ્યાઓ ઉભી નહીં થાય. તો એને જાળવવું, એનું રક્ષણ કરવું એ આપણા સૌની જવાબદારી છે. અને સાથે સાથે માત્ર રક્ષણ કરવું ને, એને સમૃદ્ધ એનો વિકાસ પણ કરવો એ જરૂરી છે. તથા સજીવો પ્રત્યે અનુકંપા રાખવી, અનુકંપા દયા. આપણી અંદર જેમ જીવ છે ને, દરેકની અંદર જીવ હોય, ઘણા બધા લખનના કોટા હોય, આપણે છે ને કૂતરો બેડ પાટો મારતા છે, ભાઈ એની જીવ છે, તને કોઈ ભાઈ ભાગે જ નહીં, એમ એને ભાગે. તો દરેક સજીવ પ્રત્યે અનુકંપા એટલે કે દયા ભાવના રાખવી જોઈએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આઠમા નંબરની ફરજ તો શું કહે છે, તો કે વૈજ્ઞાનિક અભિગમ કેળવવો. વૈજ્ઞાનિક અભિગમ એટલે વિજ્ઞાનની સાથે ચાલવું ભાઈ દરેક બાબતો. પહેલા કેમ આપણે અનુસંધાન માનતા હતા, વૈજ્ઞાનિક માનતા હતા, તો કેટલીક બાબતો છે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા થાય છે, તો એમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવો. માનવવાદ એટલે કે માનવતા આવી જોઈએ. અને શોધ વૃત્તિ, નવા નવા સંશોધન કરતા રહેવા જોઈએ અને વિકાસ કરવો જોઈએ. નવમી ફરજની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ફરજ નંબર 9 કે જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. એ જાહેર માલ મિલકત, જો જાહેર એટલે જેનું સંચાલન સરકાર દ્વારા થતું હોય અને જે કોઈ એક વ્યક્તિના ઉપયોગ માટે નથી હોતું, દરેક વ્યક્તિના ઉપયોગ માટે હોય છે, બધા માટે ઉપયોગમાં, તો એ જે જાહેર માલ મિલકતો છે, આપણે આગળના ધોરણમાં ભણી ગયા જાહેર અને ખાનગી માલ મિલકતો, ભણી ગયા ને, તો એ જાહેર માલ મિલકતો શું કરવું જોઈએ, રક્ષણ કરવું જોઈએ અને સાચવવું એ આપણી જવાબદારી છે. અને સાથે હિંસાનો ત્યાગ કરવો. ઘણા બધા લોકો શું કરે, જ્યારે કોઈ પણ તોફાન થાય તો આવી જાહેર વસ્તુને સળગાવી દે, તો બને ત્યાં સુધી હિંસા ન થાય એનું આપણે કાળજી રાખવી જોઈએ, જેનાથી આપણે જ નુકસાન થાય એવી કોઈ બાબત આપણે કરવી જોઈએ નહીં. એટલે કે હિંસાનો ત્યાગ કરવો જોઈએ. 10મી ફરજ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રમાં. વૈયક્તિક, વૈયક્તિક એટલે વ્યક્તિગત, વૈયક્તિક એટલે વ્યક્તિગત અને સામૂહિક મતલબ સમૂહ. પુરુષાર્થ, પુરુષાર્થ એટલે મહેનત, બરાબર ને, તો વ્યક્તિગત અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા મતલબ શ્રેષ્ઠતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું, કે આપણે વ્યક્તિગત રીતે કે સામૂહિક રીતે આપણે હંમેશા આપણા મહેનત દ્વારા, મહેનતના જે ક્ષેત્રો હશે એ હંમેશા શ્રેષ્ઠ બની રહે, એટલા માટે શ્રેષ્ઠ બનવા માટે શું કરવું પડે, સતત પ્રયત્ન કરવો પડે. ભાઈ બેઠા બેઠા કાંઈ ન થાય, બરાબર ને, સિંહ પણ બેસી રહે તો કાંઈ હરણ એના મોઢામાં ન આવે, એના માટે સતત પ્રયત્ન કરતો રહેવો પડે. અને એ પ્રયત્ન કરે તો જ રાષ્ટ્રની પ્રગતિ થાય અને સિદ્ધિના સોપાનો ઉત્તરોત્તર સર કરતો રહે. જો પ્રયત્ન કરશું તો આપોઆપ વિકાસ થશે, અને વિકાસ થશે તો આપણા વિકાસની સાથે સાથે રાષ્ટ્રનો વિકાસ થશે, ધીરે 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 સિદ્ધિના સોપાન. સોપાન એટલે પગથિયા, સોપાન એટલે પગથિયા, આપણે જે સિદ્ધિ મેળવીએ છીએ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ ચડતા રહીશું, એક સમય બની શકે કે આપણે દુનિયામાં ટોચ ઉપર પહોંચી શકીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ફરજ નંબર 11 મફત, ફરજિયાત અને સાર્વત્રિક. સાર્વત્રિક એટલે દરેક, સાર્વત્રિક એટલે બધા જ. મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને, પાલ્ય એટલે બાળક, આપણે બાળક કોણ, માતા પિતા, એટલે માતા પિતા આપણે શું થયા, પાલ્ય, સમજે. તો મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું એ તેના માતા પિતાની ફરજ રહેશે. દરેક માતા પિતાની ફરજ છે કે ભાઈ પોતાના બાળકને શિક્ષણ આપે. આપણે એ તો કહેવાય છે ને, ભણેગા ઇન્ડિયા તભી તો ભણેગા ઇન્ડિયા, બરાબર ને, જો ભણીશું ને તો જ આગળ વધીશું ભાઈ, તો દેશી વિકાસ કરશે. તો દરેક માતા પિતાને નમ્ર વિનંતી છે, એની મહત્વની ફરજ છે, ખાસ તમે બતાવજો, ન ભણવા ભણવા ના પડે તો બતાવજો મમ્મી પપ્પાને કે મમ્મી પપ્પા અમારી ફરજ, તમારી ફરજ છે અમને ભણાવવા, અને એ તો આપણા બંધારણમાં કીધું છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ જે મહત્વની ફરજો છે એ ફરજો
આપણા દરેકે નિભાવવાની છે અને નિભાવશું તો દેશ વિકાસ કરશે. વાત કરેલી છે મિત્રો કે દર વર્ષે 6 જાન્યુઆરીએ દર વર્ષે 6 જાન્યુઆરીના દિવસે મૂળભૂત ફરજ દિન તરીકે તેને ઉજવવામાં આવે છે. મેં તમને અગાઉ વાત કરી હતી ક્યારે પાઠની શરૂઆતમાં પહેલા વિડિયો લેક્ચરની અંદર આપણે વાત થઈ હતી કે 10 ડિસેમ્બરને મૂળભૂત માનવ હક સોરી વિદ્યાર્થી મિત્રો 10 ડિસેમ્બરને માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે. એવી જ રીતે 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે. બહુ મહત્વનો પ્રશ્ન છે, પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે. આ બધી ફરજો પૈકી કેટલીક ફરજોનો કાનૂની પીઠબળ હોય છે. કાનૂની પીઠબળ એટલે મોટા ભાગે ફરજ એવી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, આ બંધારણીય જે ફરજો છે આ ફરજોને આપણે કાયદાકીય રીતે આપણે પણ સોંપી નથી દીધી. તમને એમ કીધું કે જંગલો ફરજ બચાવો છો, એ આપણે જાતે કરવાનું છે. બધી જ ફરજો ઉપર કાયદો નથી મૂક્યો, એ આપણે કેટલીક જાતે સમજીને આપણી રીતે એનું પાલન કરવાનું છે. પરંતુ કેટલીક ફરજો એવી છે કે જેની પાછળ કાયદો છે, એ લાગે છે કાયદા દ્વારા એને ટેકો આપવામાં આવ્યો છે, એ ફરજોનું પાલન ન કરો તો મોર બોલે. ઓકે, આગળ જુઓ. એનું પાલન નહીં કરતાને સજા થાય છે. જો આવે ને કે જો કેટલીક ફરજોનું પાલન ન કરીએ તો હમણાં જ મેં તમને કીધું શું થાય, સજા થાય. અને ત્યારબાદ તમને ખબર છે મોર બોલે એટલે શું, બરાબર? નાગરિકો ફરજોનું પાલન કરે એ માટે તેમનામાં સભાનતા, સભાનતા એટલે જો આપણે શબ્દ વાપરી ભાનમાં છે કે, બરાબર? સભાનતાનો શું થાય, ભાન સાથે, મતલબ જાગ્રત અવસ્થામાં સાધતા હોય એવા, સમજે આપણી ભાષામાં જો એમાં શબ્દ આવ્યો છે જાગૃતતા, બરાબર? ભાનમાં રહીને જાગ્રત અવસ્થામાં ઊભી કરવાનો પ્રયાસ શિક્ષકો પ્રયત્નશીલ બનીને કરવાનો છે. અમારે કરવાનું છે અત્યારે સુધી હું તમારી હું કરું છું, તમને જગાડવા માટે 11 ફરજો સમજાવીને કીધું તો ખરું કે પાલન કરવું ફરજિયાત છે. તમે દેશનું ભવિષ્ય છો, અમે તો કરીએ છીએ, તમારે જાગવાનું છે ભાઈ. હો, બાકી ઘંટડી વગાડી ત્યાં ઘેરે નહીં આવી જગાડવા. તો ખાસ દરેક નાગરિકો ફરજોનું પાલન કરે તેમના માટે સભાનતા અને જાગૃતતા ઊભી કરવાનો પ્રયાસ શિક્ષકોએ કરવાનો છે, અમે કરતા રહીશું. આગળ વાત કરીએ સમાજમાં પ્રવર્તતા કેટલા સામાજિક દૂષણ. આપણા સમાજમાં ઘણી બધી બાબતો એવી છે કે દૂષણ, દૂષણ એટલે ખરાબ બાબતો. તો આપણા સમાજમાં કેટલા દૂષણો છે, કેટલા અનિષ્ટો છે? અનિષ્ટ એટલે ખરાબ કાર્ય, અનિષ્ટ એટલે ખરાબ કાર્ય. તો સમાજની અંદર કેટલા અનિષ્ટો કે દૂષણો, જેવા કે આપણે વાત કરી અસ્પૃશ્યતા, આ ખબર છે, ખબર જ છે. પેલા આપણે કેટલા સમાજમાં ચાર વ્યવસ્થા રહી, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર, શુદ્ર એટલે એકદમ નિમ્ન ગણવામાં આવતા, એ જો ભૂલથી હટી જાય તો અભ્રય જાય, નામ અભ્રય જાય, એનો પડછાયો ન પડવો જોઈએ. આવી બધી માન્યતાઓ હતી, મંદિરમાં આવવા નહીં દેવાના, જાહેર કૂવામાંથી પાણી નહીં ભરવા દેવાના, આ પડછડ જેવી બાબતો હતી. તો આ દરેક માનવી માનવ છે ભાઈ, એને હું કઈ બે નાક ચાર કાન ચાર આંખો પૂછવું યોગ્ય છે નહીં, માનવ જ છે. તો આ અસ્પૃશ્યતા જેવી બાબતો આ દૂષણ છે જે લોકો માને છે એના માટે. પછી વેદ પ્રથા, બાપ દાદા વખત થયેલો હતો, આપણે આગળ વાત કરી હતી કટપ્પા કેમ બાપ દાદાથી સેવા કરતો હતો એમ. વેઠ પ્રથા, બાળ મજૂરી, ઘણા માતા પિતા છે એને એમ કે ભાઈ અરે બાળક એ કામે ને તો પૈસા વાળા થાય, એટલે બાળક અમે પૈસા વાળા કેથી થાય, એની જરૂરિયાત તો હોય, એને ખાવાનું જોઈએ, એને અત્યારે ભણાવો, આગળ જઈને પૈસા વાળા આપવા ખબર ભણશે તો. તો બાળ મજૂરી, હા બાળ મજૂરીમાં એક બાબત કેવા જાય, બહુ મહત્વની છે. ખાસ કરીને એકવાર જ્યારે હું ભણતો હતો ત્યારે મેં સર્વે કર્યો હતો વસ્તી માટે, તો ઝુંપડપટ્ટીઓમાં એમાં વધારે બાળકો હોય એટલે પૂછ્યું કે વધારે બાળકો પાછળનું તમારું કારણ શું, કે વધારે બાળકો હશે તો કામે વધારે જશે, અને કામ વધારે કરશે તો આવક વધારે આવશે, એટલે વધારે બાળકો એટલે અમે કામ વધારે કરે આવક આવે એ પ્રમાણમાં અમે ખર્ચાય ન થાય હે. તો ઘણા લોકો આવી વિચાર શ્રેણીને ધ્યાનમાં રાખી બાળ મજૂરી બાળકો મોકલે, એટલે ભાઈ તમે કામો ને, અને પછી ભાઈ હા જે મોકલી ભૂલી જાય. ખાસ બાળ મજૂરી, સ્ત્રી શોષણ, આપણે જાણીએ છીએ પહેલેથી જ આપણા દેશની અંદર સ્ત્રીઓનું સ્થાન નિમ્ન ગણવામાં આવ્યું છે અને સ્ત્રીઓનું ખૂબ જ શોષણ થાય છે. તો આ પણ એક અનિષ્ટ છે સ્ત્રી શોષણ. જાતીય સતામણી, જાતીય સતામણી એટલે આપણે જાતિમાં જાણીએ છીએ સ્ત્રીલિંગ પુલિંગ અને નપુંસકલિંગ, ઘણી વખત જાતિને ધ્યાનમાં રાખીને એને હેરાન પરેશાન કરવામાં આવે. કોઈ પુરુષ હોય, આપણે જાણીએ આપણા દેશની અંદર પુરુષોનું જે
વર્ચસ્વ છે એ ખૂબ વધારે છે સ્ત્રીઓની દ્રષ્ટિએ. સ્ત્રીને અબળા કરવામાં આવે તો કે અબળા કરવામાં શું થાય, બળ વગરની, અને પુરુષ દ્વારા એને શોષણ કરવામાં આવે અને દબાવવામાં આવે. તો આવી બધી બાબતો છે જાતીય સતામણીમાં લઈ શકાય. એની પછી વાત કરી દહેજ પ્રથા, કે કન્યા પક્ષે વર પક્ષને અમુક રકમ આપવાની, દીકરી તો આપવાની અરે રકમ આપવાની માંગેલી એ ગાડી, બરાબર, દહેજ પ્રથા. આગળ વાત કરીએ સ્ત્રી ભ્રૂણ હત્યા, કે દીકરી જન્મે એ પહેલા જ માતાના ગર્ભની અંદર એને મારી નાખવામાં આવે, આને કહેવાય સ્ત્રી ભ્રૂણ હત્યા. આજે જે વિજ્ઞાન અને ટેકનોલોજીએ જે વિકાસ કર્યો છે ને, એનો કેટલાક લોકોએ ગેરલાભ લીધો છે કે માતાના પેટની અંદર જ્યારે બાળક હોય ત્યારે એની તપાસ કરી એને જન્મતા પહેલા જ મારી નાખે છે. ગઈકાલના છાપામાં જતું બાળકો, કે ગામનું નામ તો ભૂલી ગયો છું, કે બાળકી જન્મીને તો એને બાવળિયા ફેંકી દીધી કાગળમાં ફીટીને. એટલે દીકરી દ્વારા તો દુનિયાનું સર્જન થાય છે, છતાં એ દીકરીને શું કામ થી અચકવામાં આવે છે. તો ખાસ આપણે વાત કરીએ તો સ્ત્રી ભ્રૂણ હત્યા, કેટલાક કુરિવાજો, બરાબર, અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધા કહેવાય તો તમને ખબર જ છે, બિલાડી આડે ધોધરી ટોપ શું કર થાય, અને તમે બિલાડી આડે ધોધરી ને બિલાડી ટોપ ના આવે એટલે આવી ગઈ તો એને આપ શું કર છું, આપણે ક્યારેક ટોપ શું કર ને આવી જાય, બરાબર. એટલે શું કર, આપ શું કર, કાઈ ન હોય. ખાસ આપણા મનની અંદર નેગેટિવિટી જે આપણે છે એને એટલી બધી ભરપૂર માત્રામાં આપણે પ્રોત્સાહન આપે છે ને, કે જેવો વિચાર એવું થાય અને પછી દોષ બીજાના માથે ખ્યાલ આવે. તો ખાસ આવા અંધશ્રદ્ધાને વહેમ સદંતર સાવ નાબૂદ થઈ જાય એ જોવાની જવાબદારી અને ફરજ દરેક નાગરિક તરીકે આપણી છે. ભાઈ આવા વહેમો અંધશ્રદ્ધા આમાં નામાં કેટલા બાવન ભૂતારાઓ છે, આ પૈસા વાળા થઈ ગયા. શ્રીફળ હોય, શ્રીફળ એની જે ચોટલી હોય એની નીચે બે આંખ હોય એમાં કાના પાડી પાડી ચુંદડી નાખે ને, પછી ફોડી કે શ્રીફળ પર ચુંદડી નીકળે. એટલે આવો કંઈક વિચારો, પછી ઓલા ભડકા કરે, એટલે કેમિકલ આવે પાણી જે કે કેમિકલ સાથે ધુમારા થાય, બરાબર. આવી અંધશ્રદ્ધા લીંબુમાંથી લોહી ટપકે, છરી ઉપર એવું કેમિકલ લગાવે જ્યારે એની સાથે લીંબુની જે ખાટા એસિટિક પદાર્થ છે એ ભેગો થાય ને ત્યારે એનો રંગ લાલ થઈ જાય, લાલ લિટમસ પત્ર, ભૂરું લિટમસ પત્ર, રંગ ફરે એ ખબર છે ને કેમિકલ વાળો. તમે ભરેલા છો તમને કહેવાનું ન હોય, તો આવી અંધશ્રદ્ધાને વહેમોમાંથી બહાર આવવું એ દરેક નાગરિકની ફરજ છે. બીજા પર હોય તો એની બહાર લાવવાની જવાબદારી આપણી છે. સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશા સૂચન આપણને ફરજો દ્વારા આપવામાં આવે છે, કે એક સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ એની માહિતી દિશા સૂચન, કઈ દિશામાં આગળ વધવું એની માહિતી આપણા બંધારણ દ્વારા આ મૂળભૂત ફરજો આપણને આપે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જો ભવિષ્યના નાગરિક એવા બાળકો અને કિશોરો હોય, જો ભવિષ્યના અહીંયા વાત કરી, કારણ કે દરેક બાળક અને દરેક કિશોર, કિશોર એટલે આપણે કહીએ કે ભાઈ પ્રાથમિકમાંથી માધ્યમિકમાં જાય ને, તમને બહુ ઝડપથી સમજી જાય, આઠ ધોરણ પછી ઉપર જાઓ એટલે કિશોર કહેવાય, એને પછી બાળક ન કહેવાય, બરાબર. તો કિશોર અને બાળકો છે, આ બાળકો છે ભવિષ્યના નાગરિક છે. અમે અત્યારના નાગરિક છીએ, કારણ કે અમે પુખ્ત થઈ ગયા, તમે હજી પુખ્ત થાવ છો, જો તમે ભવિષ્યના નાગરિક છો તો ભવિષ્યના નાગરિક એવા બાળકો અને કિશોરોમાં આ ફરજોનો વ્યાપક પ્રચાર અને પ્રસાર થાય. વ્યાપક એટલે મોટા પ્રમાણમાં એ લોકોને સમજાવવામાં આવે, એને કહેવામાં આવે, પ્રચાર અને પ્રસાર એના સુધી માહિતી પહોંચાડવામાં આવે, અને તેના મહત્વ અને તેનું મહત્વ અને ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે, તો ભવિષ્યના નાગરિકોમાં રાષ્ટ્રીય સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વ બંધુત્વ, ન્યાય, સોશિયલ સમાજની રચનાના ઉચ્ચ આદર્શો પરિપૂર્ણ થઈ શકે. પરિપૂર્ણ થઈ શકે એટલે કે આપણે જે સમાજને બનાવવાની ઈચ્છા ધરાવે છે એ પૂરી થઈ શકે. પરિપૂર્ણ તો મતલબ ફળ પ્રાપ્ત ક્યારે, જ્યારે તમે સમજો ત્યારે, ત્યાં સુધી તો આ કાંઈ ન થાય. ફરજો ખરેખર ખૂબ મહત્વની છે વિદ્યાર્થી મિત્રો. ફરજોનું એક સામાન્ય ઉદાહરણ લઈ લો, કે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે શાળાએ આવો છો ત્યારે શાળાનો સમય જે હોય છે એ સમયથી છૂટવાનો જે સમય હોય ત્યાં સુધી શાળામાં તમારે શું કરવાનું હોય, તમારી શું ફરજ છે, તો કે ભણવાનું. સાહેબની શું ફરજ છે, તો કે ભણાવવાનું. સાહેબ ભણાવે છે, તમે ભણો છો, મતલબ બંને જો પોતાની ફરજોનું પાલન કરે
પછી કોઈની હિંમત નથી કે તમે તમારો ફરજનું પાલન કર્યું હોય તમને ફેલ કરી શકે અથવા તમને આગળ વધતા અટકાવી શકે ક્યારે જો ફરજનું પાલન કરીએ તો પણ પછી ક્લાસમાં બેઠા બેઠા બારે બાર ડાફોડિયા મારતા હોઈએ બીજાની ઘડી કરતા હોઈએ ત્યારે આપણે આપણી ફરજને ચૂકીએ છીએ અને પછી કે સાહેબ મને આવડતું નથી નો જ આવે કારણ કે સાહેબ જ્યારે એની ફરજ નિભાવતા ત્યારે આપણે આપણી ફરજ નહોતા નિભાવતા એના કારણે આ તકલીફ થાય સમજાય તો ફરજનું હંમેશા પાલન કરશો તો જરૂર તમને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એમ કહીએ કે ફળ મળશે એટલે કે અને એ જો ફળ મળશે એ તમારો હક હશે કેમ હક હશે તમે તમારા ફરજનું પાલન કર્યું એટલે તમને તમારો હક મળ્યો તો ખાસ વિદ્યાર્થી મિત્રો મારે તમને વિશેષ કાંઈ નથી કહેવું આજના વિડીયો લેક્ચરમાં આપણે મૂળભૂત ફરજનો વિશેષ અભ્યાસ કર્યો દર વખતનું એક સૂચન પાઠ્યપુસ્તકનો અચૂક અભ્યાસ કરવો વિડીયો જોયા બાદ ધન્યવાદ